હે ફ્રેન્ડ્સ, રાઈસ રેસિપીમાંથી હું સ્વાતિ મારી ચેનલમાં તમારું વેલકમ કરું છું. આજે હું બેઠી હતી અને વેધર એકદમ ચેન્જ થઈ ગયું, તો એકદમ મસ્ત ટેસ્ટી ચટાકેદાર ખાવાનું મન થયું. તો મને સૂઝ્યું કે ચલો કંઈક બીજી નવી રેસીપી બનાવીએ. તો આજે એ રેસીપી હું તમારી સાથે અહીંયા શેર કરી રહી છું. તમે સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ માટે મારો વિડીયો જોતા રહેજો. હે ફ્રેન્ડ્સ, તો ચલો આપણે ચટાકેદાર લચ્છા પરાઠાની રેસીપી હવે સ્ટાર્ટ કરીએ અને આપણે જોઈએ કે કઈ મેથડથી એ બનશે અને કયા ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે એમાં યુઝ કરવાના છે. તો અહીંયા સૌથી પહેલાં મેં મેદાનો લોટ લીધો છે. તમે ખાલી ઘઉંનો લોટ પણ લઈ શકો છો, સાથે એક બાઉલ ઘઉંનો લોટ છે. હવે એમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. સાથે અહીંયા મેં ખાવાનો સોડા એટલે કે બેકિંગ સોડા જેવું લીધું છે, જેનાથી આપણા પરાઠા એકદમ ફ્લફી અને ક્રિસ્પી બને છે. અને મોવણ માટે આપણે તેલ નાખીશું. હવે આપણે જેવી રીતે લોટ બાંધીએ છીએ એવી જ રીતે લોટ બાંધવાનો છે. બધું બરાબર ભેગું કરી દેવાનું છે અને પછી થોડું થોડું પાણી રેડજો, ને તો એકદમ ઢીલો થઈ જશે. અહીંયા મેં ખાલી એક જ પરાઠાનો લોટ બાંધ્યો છે. તો આ તમે જોઈ શકો છો આપણો ડો એકદમ રેડી થઈ ગયો છે. હવે આપણે આને 10-15 મિનિટ માટે પલાળવા મૂકીશું, એટલે બંધ કરીને રાખીએ. હવે એ લોટ પલળે ત્યાં સુધી આપણે ગાર્લિક બેટર તૈયાર કરીશું. તો અહીંયા આગળ મેં બટર લીધું છે, એમાં ચીલી ફ્લેક્સ યા પછી ઓરેગાનો યા પછી પીઝા સિઝનિંગ પણ તમે નાખી શકો છો. સાથે વાટેલું લસણ છે, કારણ કે આપણે ગાર્લિક લચ્છા પરાઠા બનાવીએ છીએ, એટલે તમારે જોઈતું હોય, તમને જે રીતે ગાર્લિક ભાવતું હોય એટલું ગાર્લિક તમે એમાં લઈ શકો છો. અહીંયા આગળ મેં સ્લાઇટ મીઠું લીધું છે. હવે તમને લચ્છા પરાઠા વધારે તીખા જોઈતા હોય તો તમે અહીંયા આગળ લાલ મરચું પણ નાખી શકો છો. હવે આવી રીતે આપણે ગાર્લિક બેટર તૈયાર કર્યું છે. જુઓ કેવા સરસ ચટાકેદાર લચ્છા પરાઠાની રેસીપી હું તમારી સાથે શેર કરું છું, કે જ્યારે પણ તમે ભૂખ લાગે અને કંઈ જ ના સૂચતું હોય અને ચટપટું ખાવું હોય તો તમે ઇન્સ્ટન્ટમાં આ પરાઠા બનાવી શકો છો, જેને તમે અથાણા, ચટણી, કેચઅપ કોઈના પણ સાથે કહી શકો છો અને બહુ જ ટેસ્ટી લાગે છે. તમે એમને પણ ખાશો તો પણ તમને બહુ જ ભાવશે. તો આ આપણું ગાર્લિક બેટર તૈયાર થઈ ગયું છે. ચલો તો હવે આપણે જોઈએ કે આપણો લોટ પલળ્યો છે કે નહીં. તો જો આપણો લોટ હવે મસ્ત પલળી ગયો છે, તો ચાલો હવે આપણે લચ્છા પરાઠા બનાવીએ. લચ્છા પરાઠા બનાવવા માટે લુવાને આવી રીતે તમારે ગોલ ગોલ વારીને દબાઈ દેવાનો છે. ત્યારબાદ આદણી પર લઈને થોડું અટામણ લેવાનું અને રોટલીની જેમ જ વણવાનું, પાતળું પાતળું. જેટલું પાતળું થશે એટલા પરાઠામાં તમારા જે આપણે લચ્છા પરાઠા બનાવ્યા છે એમાં ક્રીઝ વધારે પડશે, એટલે જેમ બને એમ પાતળું જ બનાવવાનું. જુઓ તો આપણો મસ્ત પાતળો લચ્છા પરાઠાનો રોટલી બની ગઈ છે. હવે આપણે આમાં જે ગાર્લિક બટર બનાવ્યું છે એ ગાર્લિક બટર ચોપી દેવાનું છે. બરાબર બધી બાજુ સ્પ્રેડ કરી દેજો એટલે ટેસ્ટ સારો આવે. આમાં તમને સ્પાઇસી જોઈતું હોય તો તમે લીલા મરચાં પણ વાપરી શકો છો. આવી રીતે બધી જગ્યાએ તમારે એને સ્પ્રેડ કરી દેવાનું છે. એકદમ યમ્મી ચટાકેદાર લચ્છા પરાઠા બનવાના છે ગાર્લિક. હવે આપણે બેટર તો ચોપડી દીધું, એના ઉપર એને વધારે ટેસ્ટ આપવા માટે આપણે ધાણા લગાવીશું. આવી રીતે તમારે ધાણા પણ થોડા સ્પ્રેડ કરવાના છે, એનાથી
लच्छा पराठानो टेस्ट एकदम चेन्ज थई जशे। हवे आ तो आपणुं बेटर ने लच्छा पराठानुं बधुं रेडी थयुं, પણ મેઇન જે આપણે જોઈએ છીએ કે લચ્છા પરાઠામાં તમે જોવો છો તો એક એક લેયર છૂટું પડે છે, એ લેયર કેવી રીતે છૂટું પડશે તો એની બી ટેકનિક છે, તમે જોતા જાઓ ટેકનિક। આવી રીતે તમારે આખા પરાઠાને વારવાનું છે। જો આવી રીતે લેયર્સ તમારે વારવાનું છે। હવે આપણે એને લુઓ બનાવતા હોય એવી રીતે લુઓ બનાવવાનો છે, એટલે આવી રીતે તમારે ગોલ ટર્ન કરવાનું। જો હવે આના ઉપર આવી રીતે તમારે લોટ ભભરાવવાનો અને પછી થોડુંક હાથથી ઠેપી દેવાનું અને નીચે આદણી પર ભી થોડોક લોટ ભભરાઈ દેવાનો। હવે લચ્છા પરાઠા આપણે વણવાના છે આવી રીતે, તમારે એકદમ હલકા હાથે વણવાનો છે। જો કેવી સરસ લેયર્સ પડી રહી છે, આમાં ગાર્લિક બેટર ભર્યું છે એટલે પરાઠાને ધીરા અને હલકા હાથે જ વણજો, તો જ લેયર પણ છૂટું પડશે અને બેટર બહાર નહીં આવે। હવે પરાઠાને આપણે તવા પર શેકવાનું છે અને શેકતી વખતે ધ્યાન રાખજો કે ફ્લેમ મીડિયમ હોય, ધીરા તાપે શેકજો। હવે એક બાજુ શેકાઈ જાય એટલે ધીરેથી આવી રીતે તમારે એને ફેરવી દેવાનું છે। આના પર તમે તેલ કાં તો બટર પણ લગાવી શકો છો, કાં તો ઘી ભાવતું હોય તો ઘી પણ તમે એડ કરી શકો છો। આવી રીતે હલકા હાથે શેકજો એટલે કે બેટર બહાર ના આવે। તો છે ને એકદમ ઇઝી અને ઇન્સ્ટન્ટ ચટાકેદાર ખાવું હોય એની રેસીપી, તો તમે એકવાર ચોક્કસ ટ્રાય કરજો। આમાં તમે ટેસ્ટ હજી લાવવા માટે ચાટ મસાલો પણ એડ કરી શકો છો। તમને મારી આ રેસીપી કેવી લાગી કમેન્ટ બોક્સમાં ચોક્કસ કમેન્ટ કરજો અને ઇન્ગ્રેડિયન્ટ્સ માટે ડિસ્ક્રિપ્શન બોક્સ જોઈ શકો છો। તો જુઓ લેયર સાથે આપણા લચ્છા પરાઠા રેડી છો। તો થેન્ક્સ ફોર વોચિંગ અવર વિડીયોઝ, આવી જ રીતે અમે તમારી સાથે રેસીપી શેર કરતા રહીશું।